વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન અગિયાર ધાતુના વાહક તારમાં ઇલેક્ટ્રોનના વહન માટે જવાબદાર ભૌતિક રાશિનું નામ આપું હવે ધાતુનો વાહક તાર એટલે વાયર એ તો તમે બધાએ જોયો છે ને તમને ખ્યાલ હશે કે લાલ કવરવાળો હોય અથવા બ્લુ કવ કવરવાળો હોય જોયો છે ને એવો વાયર જેની અંદર તાંબાનો તાર હોય બરાબર ને તો એની અંદર ધન અને ઋણ એવા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વહેતા હોય અથવા તો એની અંદર હાજર હોય જેની અંદર આવા કણો હોય એ વિદ્યુતનું વહન કરી શકે અને ન હોય તો ન કરી શકે તો ઇલેક્ટ્રોનના વહન માટે જવાબદાર ભૌતિક રાશિનું નામ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ત્યાર પછી બારમો પ્રશ્ન છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા અને સૂત્ર આપો અથવા તો લખો કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથના કોઈ બે બિંદુ વચ્ચે તમને પ્રશ્ન થશે કે વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથ એટલે શું તો હમણાં એક પરિપથ પણ આપણે એક પ્રશ્નની અંદર જોવાનો છે જેની અંદર બલ્બ હશે એમીટર હશે બેટરી હશે કી અથવા તો કળ અથવા તો સ્વિચ હશે બરાબર તો એના કોઈ પણ આ બે બિંદુ છે એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે હવે અહીંથી વ્યાખ્યા સ્ટાર્ટ થાય એટલે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે વર્ક છે એક જાતનું એક જાતનું કામ છે કાર્ય છે તો એનું સૂત્ર છે વી બરાબર કરેલું કાર્ય ડબલ્યુ છેદમાં વિદ્યુત ભાર એટલે ક્યુ આ સંકેતો છે અને સૂત્રો છે જે આપણે ફસ્ટ વિડીયોની અંદર શીખી ગયા છીએ જે વિદ્યાર્થી નવા જોઈન્ટ થતા હોય તો એ મારી આ ચેનલમાંથી એ વિડીયો ભાગ એક શોધી અને બહુ સરસ મેથડથી એમાં સમજાવેલું છે એ ખાસ યાદ રાખે અને શીખી લે બરાબર છે તો નેક્સ્ટ આગળ વધીએ આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ તરીકે પણ ઓળખાય છે એને ઇંગ્લિશમાં વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ વોલ્ટ અથવા પ્રતિ કુલમ એટલે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એકમ કયો તો તમારે કહેવાનું વોલ્ટ અથવા ઝૂલ કુલમ એટલે સંપૂર્ણ જવાબ લખતા શીખજો પ્રશ્ન તેર છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના એકમની વ્યાખ્યા લખો અથવા વોલ્ટની વ્યાખ્યા લખો પ્રશ્ન બારમાં જે જોઈને એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા હતી બરાબર છે એટલે આ બધું સમજવું અતિ જરૂરી છે તમારા માટે એક કુલમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે જો એક જુલ કાર્ય કરવું પડે તો તે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક વોલ્ટ છે એમ કહેવાય બરાબર છે આ પ્રશ્ન તેર હતો ત્યાર પછી પ્રશ્ન ચૌદ છે વાહકના બે છેડા વચ્ચે વાહક એટલે ફરી ફરી વાર કહું છું તમને વાયર ખ્યાલ છે કે નહીં ભૂલી નહીં જતા પ્લીઝ આ વાયર છે જેની અંદર સળંગ આમ વાયર હોય છે તો એની અંદર આ જે તફાવત ઉત્પન્ન થાય એક આ છેડો એ છે અને આ છેડો બી છે તો આ બે વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા માટે કયું સાધન અથવા ઉપકરણ વપરાય તો તમારે લખવાનું છે વિદ્યુત કોષ અથવા બેટરી પંદરમો પ્રશ્ન છે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક વોલ્ટેનો અર્થ શું થાય તો વિદ્યાર્થી મિત્રો વાહકમાં જો એક કુલમ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય જેને આપણે કહીશું એક ઝૂલ કાર્ય હોય તો તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક વોલ્ટ છે એમ કહેવાય ત્યાર પછી પ્રશ્ન સોળ છે છ વોલ્ટની બેટરી એમાંથી પસાર થતાં દરેક એક કુલમ વિદ્યુત ભારને કેટલી ઊર્જા આપે છે બરાબર તો અહીંયા આપણે દાખલો ગણવાનો છે સમજવાનો છે એટલે સૌ પ્રથમ આપણે સંકેત પરિચયની વાત કરીએ તો સંકેત પરિચયમાં છ વોલ્ટ જે અહીંયા લખેલું દેખાય છે તમને એ છ વોલ્ટ એટલે વી બરાબર છ વોલ્ટ આપણે લખવાનું ત્યાર પછી આગળ રકમ વાંચો તો એક કુલમ દેખાય છે કુલમ એટલે વિદ્યુત ભારનો એકમ છે અને એની સંજ્ઞા છે ક્યુ એટલે ક્યુ બરાબર એક કુલમ એટલે એક સી ત્યાર પછી ઊર્જા એટલે કાર્ય થાય કાર્ય એટલે ડબલ્યુ થાય ડબલ્યુ આપણે શોધવાનું છે અહીંથી બરાબર તો સૂત્રો છે ડબલ્યુ બરાબર વિક્યું ફરી કહું છું વિડીયો નંબર એક તમે જોજો એટલે તમને ખ્યાલ આવશે કે કેવી રીતે સરળતાથી સૂત્રો સમજાવેલા છે બહુ એકદમ ઇઝી ટેકનિક જે ગુજરાતની અંદર નહીં પણ કોઈ પણ શહેરની અંદર એ રીતે તમને નહીં સમજાવે એની મારી ગેરંટી છે આ સૂત્રો મેં જાતે બનાવેલા છે અને વર્ષોથી આ ટેકનિક હું યુઝ કરું છું અને વિદ્યાર્થીઓ સફળતા પણ મેળવે છે તો ડબલ્યુ બરાબર વિખ્યું એટલે ડબલ્યુ વિખ્યું વી એટલે તમે જાણો છો કે આપણે હમણાં તારવણી કરી છ વોલ્ટ અને ક્યુ એટલે એક કુલમ એટલે છ એકા છ એટલે આપ જાણો છો કે અહીંયા તમને છ ઝૂલ દેખાય હવે તમને એમ થાય કે ડબલ્યુ બરાબર છ એકા છ વી કેમ કેમનો લખ્યું તો વોલ્ટ અને કુલમ એ બંનેનો ગુણાકાર એટલે ઝૂલ થઈ જાય એટલે કાર્યનો એકમ ઝૂલ છે આ બધું એકમમાં પરફેક્ટ કામ કરવું પડશે તમારે આમ દરેક એક કુલમ વિદ્યુત ભાર પર થતું કાર્ય છ ઝૂલ છે એટલે કે બેટરી એમાંથી પસાર થતાં દરેક એક કુલમ વિદ્યુત ભારને કેટલી ઊર્જા આપશે છ જૂલ ઉર્જા આપશે કોણ બેટરી સત્તરમો પ્રશ્ન છે લાક્ષણિક વિદ્યુત પરિપથની આકૃતિ દોરો હવે તમને એમ થશે કે લાક્ષણિક વિદ્યુત પરિપથ એટલે થાય શું લાક્ષણિક એટલે એમાં મોટા ભાગના લક્ષણો આવી જાય મોટા ભાગના સાધનોની સમજ એમના સંકેત દ્વારા જો કરી શકાતી હોય તો એને લાક્ષણિક વિદ્યુત પરિપથ કહેવાય જેની અંદર તમને વાયર દેખાય છે કે નહીં અહીંયા જે વાયર દેખાય છે બરાબર આ રીતે ત્યાર પછી અહીંયા તમને એક બલ્બ દેખાય છે બરાબર છે આ બલ્બ છે ત્યાર પછી અહીંયા તમને એક એ મીટર દેખાય છે ત્યાર પછી અહીંયા તમને બેટરી દેખાય છે હવે આ ક્લિયર કરીને તમને હું સમજાવીશ કે આ દરેકનું શું મહત્ત્વ અને શું એની સમજ છે તો આ બલ્બ છે એટલે વિદ્યુત બલ્બ આ એ મીટર છે જેની આપણે પહેલાં અને બીજો વિડીયો જે અપલોડ કરેલો એની અંદર એ મીટરની પણ સમજ એકદમ સચિત્ર સમજ આપેલી છે તમે જોજો વિડીયો બહુ મસ્ત વિડીયો છે પછી આ બેટરી છે આ બેટરીની સમજ મારે તમને આપવાની છે મિત્રો આ રીતે મોટો લીટો નાનો મોટો નાનો મોટો નાનો આ રીતે છે અને એની અંદર તમે ધ્યાનથી જોશો ને તો એક છેડે પ્લસ લખેલું છે એક છેડે માઇનસ અહીંયા જોઈ શકો છો આપ અને જે છેડે પ્લસ છે ને ત્યાંથી એરો ઉપર જાય છે તમે આમ જુઓ અને માઇનસ એન્ડ આવે છે એટલે પ્લસ તરફથી શરૂ કરવાનો એટલે તમારે ડાબીથી જમણી બાજુ જવાનો એ કોઈ વિદ્યાર્થીઓ એવા બુદ્ધિવાળા હોય બુદ્ધિશાળી તો એ પ્રશ્ન પણ કરે છે કે સર આ બેટરીને ઊંધી જોડવામાં આવે તો કેવી રીતે જેમ કે એ બેટરી છે એને આપણે આ રીતે જોડી હોય તો તો એને પણ સમજાવી દઈએ આપણે કે ભાઈ બેટરી છે દાખલા તરીકે અહીંયા જે બેટરી તમને દેખાય છે એ બેટરીને આપણે આ રીતે જોડી હોય તો તો વિદ્યાર્થી મિત્રો પ્લસ અહીંયા માઈનસ અહીંયા આવશે એટલે આ જે એરો છે આ દેખાય ને આ એરો બધા એ એરોની દિશા ઊંધી થઈ જશે આ રીતે સમજાઈ ગયું ઓકે ત્યાર પછી અહીંયા આકૃતિમાં તમે ધ્યાનથી જુઓ તો તમને દેખાશે કે એની અંદર એક કળ પણ દેખાય છે કળ દેખાય છે કળ ફરી વાર તમને બતાવી દઉં જો આ દેખાય ને કળ છે કળ એટલે સ્વિચ છે હવે પ્રશ્ન અઢાર તરફ આપણે આગળ વધીશું વિદ્યુત ઘટકો અને તેની સંજ્ઞાઓ વિદ્યુત ઘટક એટલે જે કાંઈ આપણે સાધન સામગ્રી ઇલેક્ટ્રિસિટી સાથે જોડાયેલી છે વિદ્યુત ઘટક કહેવાય એ તમામનો સંજ્ઞા પરિચય આપણે મેળવીશું તો સૌપ્રથમ વિદ્યુત કોષને આ રીતે દર્શાવાય એક લીટી કરવાની છે પછી એક મોટી લીટી કરવાની છે બરાબર છે પછી નાની લીટી પછી આ રીતે સળંગ પછી આ બાજુ મોટી હોય ત્યાં પ્લસ અને અહીંયા માઇના હવે ઘણી બધી બેટરી અથવા વિદ્યુત કોષ જો જોડેલા હોય સંયોજન હોય તો તો આ રીતે જુઓ સળંગ જોડેલું બતાવેલું છે ત્યાર પછી આપણે પ્લગ કળ વિશે વાત કરીશું તો પ્લગ કળ એટલે શું તો વિદ્યાર્થી મિત્રો પ્લગ કળ એટલે આ જે સ્વિચ કહેવાય એને સાદી ભાષામાં આ ખુલ્લી છે આ ખુલ્લીનો અર્થ એમ સમજવાનો સ્વિચ બંધ છે અને સ્વિચ અહીંયા બંધ છે પ્લગ કળ બંધ છે સ્વિચ બંધ નથી પ્લગ કળ અહીંયા ડોટ દેખાય તમને એ ડોટનો અર્થ એવો છે કે સ્વિચ ચાલુ છે સ્વિચ બંધ નથી ધ્યાન રાખજો બરાબર અહીંયા સ્વિચ પછી કાઉસમાં જે બંધ લખેલું છે એનો અર્થ તમારે સમજવાનો છે કે સ્વિચ બંધ નથી ઓકે સ્વિચ ચાલુ છે પ્લગ કળ બંધ છે ડન તારનું જોડાણ અહીંયા આ જે બતાવે છે એ તારનું જોડાણ છે પણ આ નીચેની આકૃતિમાં જે દર્શાવેલું છે સંજ્ઞામાં એ તારનું જોડાણ નથી કરેલું તમે આમ જુઓ ઉપરથી ખાલી પસાર થયેલો છે જોડાયેલો નથી વિદ્યુત બલ્બ એની સંજ્ઞા આવી છે આવા ન દોરતા આવડે કારણ કે બધા જ કંઈ એવું જરૂરી નથી કે પેઇન્ટરકાર હોય કે જેને આવા ચિત્રો આવડે એટલે વિજ્ઞાનની ભાષામાં સરળ સંકેતો હોય છે પછી અવરોધ મોસ્ટ ઓફ આપણે અવરોધ એટલે ખબર છે ને એક જાતનો રસ્તામાં બમ્પ આવે અવરોધ કહેવાય બરાબર ખાબડ ખૂબડ રસ્તો હોય એને અવરોધ કહેવાય તો આ એક તાર હોય છે ખાસ કરીને એવી મિશ્ર ધાતુનો કે એ જોડવાથી અવરોધ વધી જાય છે શેનો અવરોધ તો વિદ્યુત પ્રવાહને વહેવા માટે અવરોધ વધે છે અને એમાં ઘણીવાર એવું પણ થાય છે કે આવા અવરોધ પ્રયોગશાળાની અંદર એક ખાસ પ્રકારના હું તમને આકૃતિ દોરીને બનતી કોશિશ એવી કરું છું કે જેથી તમે સારી રીતે સમજી શકો જેમ કે આની અંદર એક વાયર આવી રીતે આમ વાયરનું ગૂચરા જોડેલા હોય ત્યાર પછી અહીંયા બે સ્ટેન્ડ હોય જેની ઉપર આ અવરોધનું મશીન જોડાયેલું હોય પછી અહીંથી આમ જોડાણ માટે કંઈક વાયર હોય અને અહીંયા એક ઉપરના ભાગમાં સ્વિચ એક બટન હોય આ બટન આમ આમ ખસે આમ આગળ પાછળ એટલે અવરોધ વધ વધી અને ઘટી શકે તો આવી રચના કરેલી હોય છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે વાત કરીએ તો એની અંદર શીખીશું આપણે ચલિત અવરોધ એને આપણે કહીશું રીવોસ્ટેટ હવે અવરોધ અને ચલિત અવરોધમાં શું ફરક હોય છે અવરોધ છે ને એ સિમ્પલ હોય એમાં કંઈ વધઘટ થઈ શકતી નથી પણ ચલિત અવરોધ છે એમાં મેં તમને હમણાં જે અહીંયા ડ્રો કરીને બતાવેલું એમાં તમે અવરોધ વધારી ઘટાડી શકો પ્રયોગશાળામાં તો ભાઈ કેટલી જાતના પ્રયોગ કરવાના હોય એમાં એક ઓમેગા અવરોધની જરૂર હોય અમુકમાં બે ઓમેગા તો એ માટે ચલિત અવરોધ વપરાય છે ત્યાર પછી એ મીટર જે આપણે આકૃતિમાં પણ જોયું અહીંયા પણ વાત કરી ત્યાર પછી પ્રશ્ન ઓગણીસ છે ઓમનો નિયમ લખો અને અવરોધનો એસાઈ એકમ વ્યાખ્યાયિત કરવામાં એ કઈ રીતે ઉપયોગી છે તે સમજાવો એટલે બરાબર ધ્યાનથી સમજો અચળ તાપમાને અચળ તાપમાન એટલે કે એક ચોક્કસ તાપમાન હોય પચીસ એટલે 25 એમાં પછી ફરક ન પડે વધે નહીં ઘટે નહીં અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમ પ્રમાણમાં હોય છે આ છે ઓમનો નિયમ અને ત્યાર પછી વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આય અને એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી હોય બરાબર છે તો ઓમના નિયમ મુજબ હવે ઓમના નિયમ મુજબ શું તો આય ચલે છે વી આ ચલનનો સંકેત છે આ આલ્ફા નથી આલ્ફા અને ચલનમાં ફરક આવે છે આલ્ફા નથી એ ખાસ યાદ રાખજો ચલન કહેવાય એને આય ચલે છે વી અથવા તો ઉલટી રીતે લખવું હોય તો વી ચલે છે આય પણ વી ચલે છે આય લખી અને ત્યાર પછી ચલનની નિશાની દૂર કરવા માટે બરાબરની નિશાની મૂકવી પડે છે અને એ બરાબરની નિશાની જ્યારે અહીંયા આવે ત્યારે એક અચળાંક મૂકવો પડે છે એટલે એ અચડાંકને આર ધારવાનો છે એટલે રેઝિસ્ટન્ટ અવરોધ માટેનો છે અને આગળ વધીએ આપણે સમીકરણ એકમાં આ એક સમીકરણ છે એમાં આપેલ ધાતુના તાર માટે અચળ તાપમાને એક અચળાંક છે અચળાંક છે આર અને એને તારનો અવરોધ કહેવાય છે અવરોધનો એસાય એકમ ઓમ છે એની સંજ્ઞા ગ્રીક અક્ષર ઓમેગા આ દેખાય છે ને એ ઓમેગા સંકેત છે જે ગ્રીક અક્ષર છે આવા શોર્ટ પ્રશ્નો પણ તમારે કરવાના છે તો ઓમના નિયમ અનુસાર આર બરાબર વીના છેદમાં આય તો અવરોધના એસા એકમની વ્યાખ્યા સમજીએ જો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક વોલ્ટ હોય તો એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક એમ્પિયર હોય તો તે વાહકનો અવરોધ એક ઓમેગા છે એમ કહેવાય કેટલી શરતનું પાલન થવું જોઈએ કે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત કેટલો ઓછે એક વોલ્ટ અને વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થવો જોઈએ એક એમ્પિયર જ આ બે શરતનું પાલન થતું હોય ને તો જ એ વાહકનો અવરોધ એક ઓમેગા છે એમ કહેવાય તો ત્યાર પછી વીસમો પ્રશ્ન છે ટૂંકોને ટચ વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કઈ બે બાબતો પર આધાર રાખે છે બે બાબતો છે જે જણાવી દઉં તમને એક છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને બીજું છે વાહકનો અવરોધ આ પ્રશ્નને ગોખવાનો નથી સમજવાનો છે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વાહકનો અવરોધ આ બંને તમને હું અહીંયા બતાવું દેખાય છે બંને આકૃતિમાં જો આ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને આ છે અવરોધ તો આ અવરોધ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત આ બે બાબત ઉપર આપણો આ પ્રશ્ન છે બરાબર વાહકનો અવરોધ અને વિદ્યુત સ્થિતિમાં નો તફાવત એટલે વિદ્યુત પ્રવાહ છે એ જે વહે છે એ આ નીચેની બે બાબત ઉપર આધાર રાખે આ બેમાં વધારો ઘટાડો થાય તો એ પ્રમાણે વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં પણ કંઈક ફરક પડે તો આશા રાખું છું મિત્રો કે અગિયારથી વીસ પ્રશ્નો તમે સારી રીતે સમજ્યા હશો ન સમજ્યા હોય તો ફરી ફરી વિડીયો જોઈ અને સમજજો અને પ્રશ્નોના જવાબ તમારી પાકી બુકમાં લખજો અને પાકા કરજો અને તમને આવડશે જ એવો મને વિશ્વાસ છે પણ વિડીયો સતત જોતા રહેજો શીખતા રહેજો પાકો કરતા રહેજો થેન્ક યુ વેરી મચ આભાર